ગીર સોમનાથ જિલ્લા કક્ષાના ગરીબ મેળામાં 5,326 લાભાર્થીઓને રૂપિયા 158 લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા સાચા લાભાર્થીઓને સુધી લાભ પહોંચાડવાનું એક માધ્યમ છે. ગીર સોમનાથ જિલ્લા કક્ષાના વેળાવર પાસે કાજલી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 5,326 લાભાર્થીઓને રૂપિયા 158 લાખની સાધન સહાયનું મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજેશભાઈ જોટવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન ઝાલોદરા તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ 2018 દરમિયાન જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા 30,347 લાભાર્થીઓને રૂપિયા 51.88 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળા સાચા લાભાર્થી સુધી તેમના હક અધિકાર પહોંચાડવાનું માધ્યમ છે તેમ જણાવી મંત્રીએ કહ્યું કે આપણે તરણેતર, જન્માષ્ટમી કે અન્ય મેળામાં જઈ એક દિવસ આનંદ માણીએ છીએ, પરંતુ આ મેળા ગરીબોના જીવન ઉજાગર કરનાર છે, તેમને રોજગારીના સાધનો આપવા માટે છે. પ્રજા અને સરકાર વચ્ચે સેતુ સમાન છે અને વચેટિયા નાબૂદીનું મોટું અભિયાન છે. આ ગરીબ કલ્યાણ મેળામાં પેપર ડીશ બનાવવા રૂપિયા 47,000 કિંમતનું એક એવા 14 મશીન, 3,065 પ્રેશર કુકર, 330 સિલાઈ મશીન, એમ્બ્રોઇડરી મશીન સાથે રૂપિયા 11,000 કિંમતના ડિવેટ બનાવવાના મશીન સહિત લોકોને સ્વરોજગારી માટે અત્યાધુનિક જરૂરી સાધન સામગ્રી આપવામાં આવી છે તેમ જણાવી વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે વાહન સર્વિસિંગ, મસાલા મશીન સહિત લોકોના જીવનધોરણ બદલવામાં સહયોગી સાધન સામગ્રીનું વિતરણ કરાયું છે. રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજેશભાઈ જોટવાએ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી મળતી સાધન સામગ્રીથી કુટુંબના જીવનમાં પરિવર્તન આવે છે તેમ જણાવી ઉમેર્યું હતું કે ભૂતકાળમાં કયા લોકોને કેવી રીતે અને કેટલી સાધન સામગ્રી મળતી તેનો કોઈને ખ્યાલ ન આવતો, જ્યારે હવે પારદર્શી વહીવટ થકી સાચા લાભાર્થી સુધી લાભ પહોંચી રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી ઉપરાંત પ્રવાસન નિગમના ડિરેક્ટર ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેક્ટર શ્રી એચઆર મોદી, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, વિજયભાઈ પરમાર, ડાયાભાઈ ઝાલોદરા, ધીરુભાઈ સોલંકી, ગિરીશ ભજકોટર, કિરણબેન સોસા, લખમભાઈ ભેસલા સહિત અધિકારીઓ પદાધિકારીઓ હસ્તે સાધન સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય મોદીએ સ્વાગત પ્રવચન, આભાર વિધિ ઉના પ્રાંત અધિકારી મહેન્દ્ર પ્રજાપતિ અને સંચાલન દીપક નિમાવતે કર્યું હતું. 2006 ની અંદર વેચોનું જાહેરનામું જે છે એ આગળ વધારવાનું છે. આ દિશામાં સરકાર અને પાર્ટી ટૂંક સમયમાં જ આ વેચોન જાહેર થાય એ દિશામાં આગળ વધી રહી છે. અલ્પેશ ચૌહાણ, આઝાદ ન્યૂઝ, ગીર સોમનાથ.